એક દેશ એક ચૂંટણી અંગે કોવિંદ સમિતિએ રાષ્ટ્રપતિને સોંપ્યો રિપોર્ટ. જાણો શું કરી ભલામણ. નમસ્કાર, સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદની ભટ્ટ. પેનલે તેનો 18,626 પાનાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કર્યો. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ આજે વન નેશન વન ઇલેક્શનને લઈને રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. દેશભરમાં લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક એકમોની ચૂંટણીઓ એક સાથે યોજવાની શક્યતા અંગે આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. પેનલે તેનો 18,626 પાનાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કર્યો છે. આ અહેવાલ 2 સપ્ટેમ્બર 2023ના રોજ સમિતિની રચના બાદ હિતધારકો, નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલા સૂચનો અને 191 દિવસના સંશોધન કાર્યને ધ્યાનમાં લેવાયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વ હેઠળની પેનલે ભલામણ કરી છે કે પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવે, ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવે. જય સનાતન, જય હિન્દ.